પોરબંદર માં ડિમોલિશન બાદ આજે મુસ્લિમ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર નીકળી પડ્યા હતા, જેને લઈને પોલીસે આ ટોળાને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું. તો આ ઘટનામાં પોલીસ દ્વારા ટીયર ગેસના 3 જેટલા રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. પોરબંદર શહેરમાં ગઈ મધરાતે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે તેમાં જે ખાપટ સીમ વિસ્તાર છે, ખાસ કરીને ઉદ્યોગનગરમાં ઓરિયન્ટની પાછળનો વિસ્તાર કહેવાય છે, ત્યાં એક ધાર્મિક સ્થળનું જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. મામલતદારે નોટિસ પણ આપી હતી અને નોટિસ આપ્યા બાદ સીધું જ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. જે એક ધર્મના, ચોક્કસ ધર્મના લોકો એ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે કે જે વહીવટીતંત્ર છે તેણે તેમને ખુલાસાનો સમય પણ ન આપ્યો અને સીધું ડિમોલેશન કરી દીધું છે આ ધાર્મિક સ્થળનું. આ ધાર્મિક સ્થળનું જે ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે તે ધાર્મિક સ્થળ વકફ બોર્ડમાં નોંધાયેલું હોવાનું અને કાયદેસર હોવાનું ચોક્કસ ધર્મના લોકો, તેમના આગેવાનો દાવો કરી રહ્યા છે. આ કાયદેસરનું હોવા છતાં પણ તેનું ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ પોરબંદરમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે અને તે જગ્યાએ ડિમોલેશન કરવામાં આવ્યું છે. તે જગ્યાએ જવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હતા. પોલીસ વારંવાર તેને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પોલીસનો જે પ્રયાસ છે નિષ્ફળ થઈ રહ્યો છે. ખાસ કરીને લગભગ 4 કિલોમીટર જેટલા વિસ્તારમાં 3 વખત પોલીસે તેમને રોકવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ 3 વખત આ જે પ્રયાસ છે તે નિષ્ફળ ગયો છે. ત્યારબાદ ખાપટ વિસ્તારનો જે એક રહેણાંક વિસ્તાર છે ત્યાં સુધી આ હજારોનું ટોળું પહોંચી ગયું છે. અંતે પોલીસે ટીયર ગેસ છોડવાનો વારો આવ્યો હતો. પોલીસે ટીયર ગેસ છોડ્યા છે અને તેમાં પ્રાપ્ત માહિતી મુજબ 1 થી 2 લોકો ઘાયલ પણ થયા છે, જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા છે. હજી પણ મામલો ગરમાયો છે. ટોળા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા છે. પોરબંદર જિલ્લાની તમામ પોલીસ, એટલું જ નહીં પરંતુ જૂનાગઢથી પણ પોલીસ પોરબંદર ખડકી દેવામાં આવી છે આ મામલો શાંત કરવા માટે. સરકારી તંત્ર કે વહીવટીતંત્રની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ હોય અને ડિમોલેશન ખોટી રીતે થઈ ગયું તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. હાલ તો મામલો એટલી હદે ગરમાયો છે કે પોલીસની કાબૂમાં પણ લોકોના ટોળા રહી શક્યા નથી. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.